નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય બે ના પ્રશ્નો સોલ્વ કરવાના છે આપણે ગુણાકાર ભણી ગયા જેમાં આપણે ચર્ચા કરી હતી કે શ્રેણીના ગુણાકાર એ સમક્રમી નથી અને આપણે એ પણ જાણીએ છીએ કે શ્રેણિકોના ગુણાકારમાં પ્રત્યેક હારના દરેક ઘટકને અથવા તો પહેલી હારના પ્રથમ ઘટકને બીજા શ્રેણીના પહેલા સ્તંભના પ્રથમ ઘટક સાથે ગુણીને ઉમેરવામાં આવે છે આ સિવાય શ્રેણીના ગુણાકારો સમક્રમી નથી આપણે પ્રથમ દાખલાથી શરૂઆત કરીએ તો મિત્રો દાખલા નંબર એકમાં આપણને ત્રણ જુદા જુદા શ્રેણિકો આપેલા છે જેમાં શ્રેણિક એ બરાબર એટલે કે પહેલો શ્રેણિક એ આપણને આપેલો છે બે ચાર ત્રણ બે બીજો શ્રેણિક આપણને આપેલો છે શ્રેણિક બી બરાબર એક ત્રણ માઇનસ બે પાંચ ત્રીજો શ્રેણિક આપણને આપેલો છે શ્રેણીક સી બરાબર માઇનસ બે પાંચ હવે મિત્રો આપણો પ્રશ્ન છે કુલ ચાર પ્રકારના પ્રશ્નોનો જવાબ આપવાનો છે જેમાં સૌથી પહેલા આપણે બંને શ્રેણિકોનો સરવાળો નક્કી કરવાનો છે તો મિત્રો બે શ્રેણિકોનો સરવાળો કઈ રીતે થશે શ્રેણીકોના અનુરૂપ ઘટકોના સરવાળા કરવામાં આવશે એટલે શ્રેણીક એ અને શ્રેણીક બીના અનુરૂપ ઘટકોનો સરવાળો કરીએ તો બે વત્તા એક ચાર વત્તા ત્રણ અહીંયા ત્રણ ઓછા બે અને મિત્રો અહીંયા બે વત્તા પાંચ આ રીતે આપણને અનુરૂપ ઘટકોનો સરવાળો મળશે આ સરવાળો કરીએ તો ત્રણ સાત એક અને સાત આ રીતે આપણને બંને શ્રેણિકોનો સરવાળો મળશે ત્યાર પછી બંને શ્રેણિકોની બાદ બાકી એ બીજો પ્રશ્ન છે એટલે કે બીજા પ્રશ્નમાં આપણને કીધું છે એ વત્તા માઇનસ બી કારણ કે બાદ બાકીને આપણે ઋણ શ્રેણિક વડે દર્શાવશું તો એ વત્તા માઇનસ બી લઈએ તો મિત્રો અને આ રીતે આપણે દર્શાવશું બે વત્તા માઇનસ એક કારણ કે શ્રેણિકને ઋણ નિશાની લાગુ પાડીએ તો આપણે જાણીએ છીએ કે આ ઋણ નિશાની શ્રેણીકના બધા ઘટકોને લાગુ પડશે અને હવે તેનો આની સાથે સરવાળો કરીએ અહીંયા પણ ચાર વત્તા માઇનસ ત્રણ થઈ જશે ત્રણ વત્તા માઇનસ માઇનસ પ્લસ બે થઈ જશે અહીંયા પણ આને ઋણ નિશાની લાગુ પાડીએ તો માઇનસ માઇનસ પ્લસ અને અહીંયા ટુ પ્લસ માઇનસ પાંચ વડે આ સરવાળો થશે અને હવે આનું સાદરૂપ આપી દઈએ તો મિત્રો આનું સાદરૂપ થઈ જશે બેમાંથી એક જાય તો એક ચારમાંથી ત્રણ જાય તો એક ત્રણ ને બે પાંચ અને બેમાંથી પાંચ જશે તો માઇનસ ત્રણ તો આ રીતે બે શ્રેણીકોની બાદ બાકીનો શ્રેણી આપણને મળશે એક એક પાંચ અને માઇનસ ત્રણ મિત્રો ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન આ જ દાખલાની અંદર છે થ્રી એ માઇનસ સી હવે અહીં ખાસ ધ્યાન રાખો થ્રી એ એટલે આપેલ શ્રેણીક એ બે ચાર ત્રણ બે અને માઇનસ શ્રેણીક સી તો શ્રેણીક સી એ માઇનસ બે પાંચ ત્રણ અને ચાર છે હવે આપણે શીખી ગયા કે શ્રેણીકમાં કોઈપણ શ્રેણિકનો શ્રેણીકનો વડે જ્યારે ગુણાકાર કરવામાં આવે ત્યારે એ અધિશ તમામ ઘટકો સાથે ગુણાઈ જાય છે એટલે કે આ ગુણાકાર થઈ જશે છ બાર નવ અને છ જેમાંથી શ્રેણિક બાદ કરશું માઇનસ બે પાંચ ત્રણ અને ચાર અને હવે મિત્રો ફરી પાછો બંને શ્રેણિકોનો તફાવત એ બાદ બાકી શ્રેણિક છે હવે આપણે સીધો દર્શાવીએ તો છ માઇનસ માઇનસ પ્લસ બે આ ઋણ નિશાની હવે તમે જાણો છો શ્રેણિકના દરેક ઘટક સાથે સરવાળા સ્વરૂપે જોડાઈ જશે તો બાર માઇનસ પાંચ અનુરૂપ ઘટકોની હું બાદ બાકી કરું છું નવ માઇનસ ત્રણ અને છ માઇનસ ચાર અને હવે આનું સાદરૂપ આપી દઈએ તો આ થઈ જશે આઠ બારમાંથી પાંચ જાય તો સાત છ અને બે તો આ રીતે આઠ સાત છ બે દ્વારા આપેલ શ્રેણિક થશે હવે શ્રેણી વ્યાખ્યાય મહત્વના છે બે શ્રેણીનો ગુણાકાર મિત્રો બે શ્રેણિકોનો ગુણાકાર કરવો હોય ત્યારે ગુણાકારના નિયમ મુજબ આપણે જવું પડશે ફરીથી બંને શ્રેણિકો લખી નાખીએ બે ચાર ત્રણ બે ત્યારબાદ બાદ એક ત્રણ અને માઇનસ બે પાંચ જે આપેલા બંને શ્રેણીકો છે અને મિત્રો હવે આ બંનેનો ગુણાકાર આપણે જાણીએ છીએ પહેલી હારના અનુરૂપ ઘટકોને પહેલા સ્તંભના અનુરૂપ ઘટકો સાથે ગુણીને ઉમેરવાની ક્રિયા છે મિત્રો તો ફરી પાછું બરાબર ધ્યાન આપજો પહેલી હારના બંને ઘટકોને બીજા શ્રેણીકના પહેલા સ્તંભના બંને અનુરૂપ ઘટકો સાથે હું ગુણીને ઉમેરીશ એટલે કે બે ગુણ્યા એક વત્તા ચાર ગુણ્યા માઇનસ બે પહેલી હારના બંને ઘટકો અને પહેલા સ્તંભના બંને ઘટકો અનુરૂપ ઘટકો બે ગુણ્યા એક વત્તા ચાર માઇનસ બે હવે પહેલી હાર અને બીજો સ્તંભ તો બે ગુણ્યા ત્રણ અને વધતા ચાર પાંચ આ રીતે મળવો જોઈએ પહેલી હાર અને બીજો સ્તંભ હવે તમે જાણો છો બીજી હાર પહેલો સ્તંભ લઈએ તો ત્રણ ગુણ્યા એક વત્તા બે ગુણ્યા માઇનસ બે એવી જ રીતે ત્રણ ગુણ્યા ત્રણ વત્તા બે ગુણ્યા પાંચ આ રીતે આપણને મળશે આ સાદરૂપ આપણે આપતા જઈએ તો બે માઇનસ આઠ થઈ જશે અહીંયા ત્રણ માઇનસ ચાર થઈ જશે પહેલાં હું સ્તંભની ગણતરી કરું બે એક બે માઇનસ આઠ ત્રણ એક ત્રણ માઇનસ ચાર અહીંયા મિત્રો ત્રણ બે છ વત્તા પાંચ ચાર વીસ થઈ જશે અને એ જ રીતે અહીંયા આપણે સાદરૂપ આપીએ તો ત્રણ ત્રણ નવ અને વધતા પાંચ ગુણ્યા બે એટલે દસ થઈ જશે અને હવે આનું આપણે સાદરૂપ આપી દઈએ તો માઇનસ છ માઇનસ એક પહેલો સ્તંભ છવ્વીસ ઓગણીસ એ બીજો સ્તંભ તો આ રીતે આપણને તેનું સાદરૂપ મળે છે તો મિત્રો આ રીતે આપણને શ્રેણિક એ ગુણ્યા બી એ સરળતાથી મળી જશે હવે આપણે આગળ વધીએ તો બી ગુણ્યા એ એ તમે જાતે કરી શકો તેવો શ્રેણી છે એમાં પણ તમે જાણો છો કે બંને શ્રેણીકોનો ગુણાકાર કરવો હોય તો અનુરૂપ ઘટકોને ગુણીને ઉમેરવા પડે છે આગળ વધીએ મિત્રો તો ત્યાર પછી દાખલો બીજો જેમાં આપણે જુદી જુદી ગણતરી કરવાની છે શ્રેણિકોના સરવાળા દ્વારા તેને દર્શાવશું તો ત્યાર પછીના પ્રશ્નની આપણે ચર્ચા કરીએ જેમાં બે શ્રેણીકો આપેલા છે દાખલો બીજો જેના પેલા પ્રશ્નમાં બંને શ્રેણીકોનો સરવાળો આપણે દર્શાવવો છે મિત્રો શ્રેણીક એ બી પ્રથમ હાર બીજી હાર માઇનસ બી એ અને પ્લસ તેની સાથે બીજો શ્રેણીક છે એ બી અને બી એ તો મિત્રો આપણે જાણીએ છીએ બે સમાન કક્ષાના શ્રેણીકોના સરવાળા બાદ બાકી કરી શકાય તો આ બંનેનો સરવાળો આપણે સરળતાથી નોંધી શકીએ છીએ આ બંનેનો સરવાળો કરીએ તો એ પ્લસ એ માઇનસ બી પ્લસ બી એવી જ રીતે બી પ્લસ બી અને એ પ્લસ એ દ્વારા દર્શાવી શકાય અને હવે તેનું સાદરૂપ આપી દે તો આ તો ખૂબ સરળતાથી મળી જશે ટુ એ ટુ બી અને એવી જ રીતે અહીંયા માઇનસ બી પ્લસ બી લેતા ઝીરો થઈ જશે અહીં ફરી પાછું ટુ એ દ્વારા તેને વ્યાખ્યાયિત કરી શકાય તો આ રીતે આ સરવાળો આપણને મળી જશે તો આ રીતે આવા બધા જ સરવાળા તો તમે ખૂબ ઝડપથી નક્કી કરી શકશો તો બીજા પ્રશ્નમાં પણ આવો જ સરવાળા શ્રેણી છે પરંતુ આ બંને થ્રી ક્રોસ થ્રી છે જેમાં પહેલો શ્રેણી એ માઇનસ એક ચાર માઇનસ છ પ્રથમ હાર બીજી હાર આપણને આપેલી છે આઠ પાંચ અને સોળ જ્યારે ત્રીજી હાર આપણને આપેલી છે બીજો શ્રેણિક આપેલો છે જે બાર સાત છ ત્યારબાદ આઠ જીરો પાંચ અને ત્રણ બે ચાર વડે વ્યાખ્યાયિત છે આવા બે શ્રેણિકો આપેલા છે હવે મિત્રો આપણે આગળ વધીએ તો આ બંનેનો સરવાળો એ સામાન્ય સરવાળો છે તો આ સરવાળો આપણે સીધો કરી નાખીએ માઇનસ એક વત્તા બાર આઠ વત્તા આઠ પહેલા સ્તંભના અનુરૂપ ઘટકોને પહેલા સ્તંભના અનુરૂપ ઘટકો સાથે હું ઉમેરું છું બે વત્તા ત્રણ ત્યારબાદ બીજા સ્તંભના અનુરૂપ ઘટકોને મિત્રો બીજા સ્તંભના અનુરૂપ ઘટકો સાથે ઉમેરીએ તો ચાર વત્તા સાત પાંચ વત્તા ઝીરો અને આઠ વત્તા બે મળશે એવી જ રીતે માઇનસ છ વત્તા છ સોળ વત્તા પાંચ અને પાંચ વત્તા ચાર વડે વ્યાખ્યાયિત થશે અને હવે આ સાદરૂપ આપી દો તો આ ખૂબ સરળ ગણતરી છે તમે સહેલાઈથી નક્કી કરી શકશો બારમાંથી એક જાય તો અગિયાર આઠ ને આઠ સોળ અહીંયા પાંચ મળશે સાત ને ચાર અગિયાર પાંચ આઠ ને બે દસ અહીંયા જીરો સોળ ને પાંચ એકવીસ અને પાંચ ને ચાર નવ તો આ રીતે મિત્રો બંને શ્રેણીકોના આપણને સરવાળા એ મળી જશે તો મિત્રો સરવાળાની પ્રક્રિયા એ આમ તો ખૂબ સરળ પ્રક્રિયા છે જેમાં અનુરૂપ ઘટકોનો માત્ર તમારે સરવાળો કરવાનો હોય છે તો ત્યાર પછીનું પરિણામ એટલે કે ચોથો પ્રશ્ન જેનો પેટા પ્રશ્ન છે એમાં પણ બે શ્રેણીકોના આપણે સરવાળા જ વિચારવાના છે જેમાં પહેલો શ્રેણી કોસ્ક્વેરેક્સ સાયન્સ એટલે કે ત્રિકોણ પદો આપેલા છે પહેલા શ્રેણી પ્રથમ હાર વત્તા તેની સાથે આપણે જે શ્રેણી ઉમેરવાનો છે એની ચર્ચા કરીએ તો એ સાયન્સ સ્ક્વેરેક્સ કોસ્ક્વેરેક્સ અને મિત્રો કોસ્ક્વેરેક્સ સાયન્સ સ્ક્વેરેક્સ આ રીતે વ્યાખ્યાય છે અને હવે આપણે આ બંનેનો સરવાળો કરી નાખીએ તો તમે જાણો છો કો સ્કવેર એક્સ વત્તા સાયન્સ સ્ક્વેર એક્સ દ્વારા વ્યાખ્યાયિત થશે એવી જ રીતે સાયન્સ સ્ક્વેર એક્સ વધતા કોસ્ક્વેર એક્સ દ્વારા વ્યાખ્યાયિત થશે અહીંયા સાયન્સ સ્ક્વેર એક્સ વધતા કોસ્ક્વેર એક્સ અને મિત્રો કોસ્ક્વેર એક્સ વત્તા સાઇન્સ સ્ક્વેર એક્સ તો આ તમામ નિત્ય સમૂહ આપણને મળે છે અને તમને ખ્યાલ છે આ તમામ નિત્ય ત્યાર પછીના દાખલામાં આપણે ગુણાકારને વ્યાખ્યાયિત કરતા શીખવાનું છે એટલે કે ગુણાકાર શ્રેણી આપણને આપેલા છે અથવા તો સૂચિત ગુણાકાર કરો એ રીતે આપણને આપેલું છે દાખલો ત્રીજો જેમાં આપણે ગુણાકાર દર્શાવો તો ગુણાકાર દર્શાવીએ મિત્રો જેમાં સૌથી એ બી પ્રથમ હાર એ બી માઇનસ બી એ પ્રથમ શ્રેણી છે બીજો શ્રેણી જેનો સાથે ગુણાકાર કરવાનો છે એ માઇનસ બી અને બી એ છે હવે આ બંને શ્રેણીકોનો ગુણાકાર કરીએ તો આપણી પાસે નિયમ મુજબ પહેલી હાર પહેલો સ્તંભ એ ગુણ્યા એ વત્તા બી ગુણ્યા બી પહેલી હારના અનુરૂપ ઘટકોને પહેલા સ્તંભના અનુરૂપ હવે પહેલી હાર બીજો સ્તંભ એ ગુણ્યા માઇનસ બી પ્લસ બી ગુણ્યા એ એવી જ રીતે માઇનસ બી ગુણ્યા એ પ્લસ એ ગુણ્યા બી અને અહીં મિત્રો માઇનસ બી ગુણ્યા માઇનસ બી પ્લસ એ ગુણ્યા એ થઈ જશે અને હવે આ સાદરૂપ આપીએ તો આ થઈ જશે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર અહીંયા થઈ જશે માઇનસ એ બી પ્લસ બી એ અહીંયા ફરી પાછું માઇનસ બી એ પ્લસ એ બી અને મિત્રો અહીંયા થઈ જશે બી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર તો તમે એવું કહી શકો કે અહીંયા એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર જીરો એ પ્રથમ હાર છે બીજી હાર એ જીરો અને એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર છે હવે મિત્રો અહીંયા આપણે જાણીએ છીએ એસ્કવેર પ્લસ બી સ્કવેર પ્રથમ હાર અને દ્વિતીય સામાન્ય લઈ શકાય પરંતુ જો હું આને સામાન્ય લઉં તો લખાય શું તો તમને ખબર હોવી જોઈએ અહીંયા વન જીરો જીરો વન લખી શકાય બસ મિત્રો આ જ સમજવા જેવું છે આ વન જીરો જીરો વન એ તદેવ શ્રેણિક અથવા તો એકમ શ્રેણીક છે જેને તમે આઈ ટુ ક્રોસ ટુ અથવા તો આઈ ટુ વડે પણ વ્યાખ્યાયિત કરી શકો એટલે કે અહીંયા જે ગુણાકાર દ્વારા આપણને શ્રેણિક મળે તેમાંથી એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર તમામ પદમાં હોવાથી એને આપણે સામાન્ય લઈ શકીએ છીએ અને સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર સાથે ગુણાકારમાં એકમ શ્રેણીક આપણે નક્કી કરી શકીએ છીએ તો મિત્રો આ ખૂબ સરળ પદ્ધતિ છે ત્યાર પછીના દાખલામાં પણ આપણને એવું આપેલું છે વન માઇનસ ટુ બાદ ટુ થ્રી એ બીજી હાર અને એની સાથે ગુણાકારમાં જે શ્રેણીક આપેલો છે એ એ શ્રેણિક છે અને તો તો હવે મિત્રો સૌપ્રથમ વિચારવું જોઈએ કે કે આ ગુણાકાર થાય નહીં તો તમને ખ્યાલ છે બે શ્રેણિકોનો ગુણાકાર ક્યારે થાય પહેલા શ્રેણીક સ્તંભ સંખ્યા અને બીજા શ્રેણીકની હાર સંખ્યા સમાન હોય તો પહેલા શ્રેણિકની સ્તંભ સંખ્યા બે બીજા શ્રેણીક હાર સંખ્યા પણ બે છે તો બે સ્ત્રી એક ગુણ્યા એક વત્તા માઇનસ બે ગુણ્યા બે પહેલી હાર પહેલો સ્તંભ પહેલી હાર બીજો સ્તંભ આ રીતે થઈ જશે પહેલી હાર એક ગુણ્યા બે માઇનસ બે ગુણ્યા ત્રણ પછી એક ગુણ્યા ત્રણ માઇનસ બે ગુણ્યા એક બીજી હાર પહેલો સ્તંભ બરાબર ધ્યાનથી જોજો બીજી હાર પહેલો સ્તંભ બીજી હાર બીજો સ્તંભ અને બીજી હાર ત્રીજો સ્તંભ તો મિત્રો આ રીતે આ આ સરવાળાને ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય હવે આનું સાદરૂપ તમે જાતે આપી દેજો તો એ હોમવર્કમાં રહેશે મિત્રો આ સાથે આપણે આપણો આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ આવતા લેક્ચરમાં વધારે ગુણાકારના સ્વરૂપના શ્રેણિકોના પ્રશ્નો સોલ્વ કરશું અને આ સિવાય આ સ્વાધ્યાયના જેટલા પણ પ્રશ્નો તમે સોલ્વ કરી શકો એ તમારી રીતે ટ્રાય કરજો તો નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા ગુણાકાર સાથે મળીએ છીએ